કોરોના મહામારીને લોકડાઉન બાદ વિશ્વ પ્રસિદ્ધ શનિશ્રી જલારામ બાપા મંદિરના દર્શન શરૂ થયા હતા અને હવે તેના દ્વાર ચાલતું સદાવ્રત કોરોના 239 દિવસ બાદ ફરી શરૂ થઈ રહ્યું છે ત્યારે જલારામ બાપાના ભક્તોને લાંબા સમય પછી દર્શન સાથે પ્રસાદનો લાભ મળતા એક આનંદની લાગણી છવાઈ ગઈ છે. વિશ્વમાં જ્યારે સંત જલારામ બાપાનું નામ એટલે તેના દ્વારા ચાલતું સદાવ્રત સામે આવી જાય છે. પૂજ્ય સંત શ્રી જલારામ બાપાનો મંત્ર જ દૈને કો ટુકડા ભલા લેને કા હરિકા નામ હતો. સંત શિરોમણી જલારામ બાપા દ્વારા અહીંનું સદાવ્રત આજથી 200 વર્ષ પહેલાં શરૂ કરવામાં આવેલ હતું અને તે અવિરતપણે ચાલ્યું આવે છે. પરંતુ હાલ જે કોરોના મહામારી ચાલી રહી છે અને તેના હિસાબે લોકડાઉન પણ થયું હતું, જેના હિસાબે 200 વર્ષથી ચાલતું સદાવ્રત બંધ કરવાનો વારો આવ્યો હતો અને સદાવ્રત બંધ કરવામાં આવ્યું હતું અને સદાવ્રત 239 દિવસ માટે બંધ રહ્યું હતું. આવતી 31 તારીખે સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની જન્મજયંતિ આવી રહી છે ત્યારે મંદિર દ્વારા બાપાના દર્શન ખોલવા સાથે આજથી બાપા દ્વારા શરૂ કરવામાં આવેલ સદાવ્રત પણ ખોલવામાં આવેલ છે અને લોકોને પ્રસાદ આપવાની શરૂઆત કરવામાં આવી છે. આ માટે મંદિર દ્વારા ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેમાં દર્શન માટે આવનારા લોકોને ખાસ નોંધણી કરવામાં આવી છે અને આવેલ ટોકન મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગ સેનિટાઈઝર માસ્ક સાથેની વ્યવસ્થાનો કડક અમલ કરીને દર્શન કરવાની વ્યવસ્થા ગોઠવેલ છે, જે સાથે પ્રસાદની પણ વ્યવસ્થામાં એ જ રીતે ગોઠવણ કરવામાં આવેલ છે. 200 વર્ષ પહેલાં શરૂ થયેલ અને અવિરત રીતે ચાલી રહેલ સદાવ્રતમાં પ્રસાદ લેવા લોકોએ ખાસ લહો અને આનંદની વાત હોય છે. ત્યારે કોરોના મહામારીને બંધ થયેલ સદાવ્રત ફરી શરૂ થતા જલારામ ભક્તોમાં એક અનેરો આનંદ છવાઈ ગયો છે અને ભક્તોને ફરતી બાપાના પ્રસાદનો લાભ મળતા ભક્તો પ્રસાદ માટે ઉત્સુક દેખાતા હતા અને આ માટે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, સેનિટાઈઝર વગેરેનું ચુસ્ત પાલન કરવા પણ પ્રતિબદ્ધ દેખાતા હતા. લાંબા સમયથી બંધ સદાવ્રત અને પ્રસાદ લઈ ફરી શરૂ થતા ભક્તોમાં આનંદો છે, પરંતુ સાથે કોરોના મહામારીમાં હજી પણ સાવચેતી પણ એટલી જ જરૂરી છે. ત્યારે લોકો પણ તમામ જાતિ સાવચેતી રાખે અને મંદિર દ્વારા બનાવેલ નિયમચુસ્ત પાલન કરે તે જરૂરી છે. કૃપાલસિંહ પરમાર છે, હું બોટાદ જિલ્લાના બરવાળા ગામથી આવ્યો છું જલારામ બાપાના દર્શન માટે. તો આવીને જોયું કે સરસ મજાનું સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય છે અને બહુ સરસ મજાની વ્યવસ્થા છે. અહીંયા આવ્યો તો ખ્યાલ આવ્યું કે ભાઈ અન્નક્ષેત્ર આજથી ચાલુ થયું છે, તો ભાઈ એનો અમે લાભ લીધો, ફેમિલી સહિત કુટુંબ સહિત બધાય જેમાં બહુ મજા આવી અને બહુ સારું લાગ્યું. સંત શિરોમણી જલારામ બાપાની 221મી જન્મજયંતિ આગામી તારીખ 21/11/2020 અને શનિવારને દિવસે છે. દર વર્ષે નવા વર્ષના પ્રારંભથી લઈ કારતક સુદ 7 સુધી માત્ર ભારતમાંથી જ નહીં વિશ્વભરમાંથી જલારામ બાપાના ભાવિક ભક્તજનો વીરપુર તરફ આવે છે, જલારામ બાપાના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે, આનંદ અનુભવે છે. કોરોનાને કારણે 239 દિવસ સુધી દર્શનાર્થીઓ માટે ભોજન મહાપ્રસાદ બંધ રાખવામાં આવેલો હતો. એ 221મા જન્મદિવસની આ ઉજવણી પ્રસંગે દર્શનાર્થીઓ માટે ભોજન મહાપ્રસાદની વ્યવસ્થા જલારામ અતિથિગ્રહ રેલવે સ્ટેશનના રોડ પર રાખવામાં આવેલી છે અને સોશિયલ ડિસ્ટન્સથી લોકોને બેસાડી અને મહાપ્રસાદ આપવામાં આવે છે.